હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બેટા બધા જ મજામાં છો ને ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના પોઈન્ટની ચર્ચા કરવાની છે જેમાંથી તમને ક્યારેક એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય હું શું કહું છું ક્યારેક એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય પણ હવે પછી આપણે જે કંઈ પણ ભણવાના છીએ તેના માટે આજનો વિડીયો જોવો ખૂબ જ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો તમે મારા જૂના વિડીયો જોવો છો તમારા ચોપડામાં લખતા પણ હશો અને મને સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે તો આપણે આજનો વિડીયો શરૂ કરી રહ્યા છીએ કયો છે તો પ્રકરણ નંબર પાંચ આનુવંશિકતા અને ભિન્નતા ભાગ પાંચ જેની અંદર આપણે અમુક સારા સારા એવા શબ્દોની ચર્ચા કરવાની છે કેમ કે જો આ શબ્દો વિશે તમને માહિતી નહીં હોય વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર થઈ પડશે તો કયા શબ્દો છે ચલો આવી જાવ જોઈ લઈએ તો પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો લક્ષણ તો વ્યક્તિની આગવી વિશિષ્ટતા છે લક્ષણ શું છે તો વ્યક્તિની આગવી વિશિષ્ટતા જેમ કે ભાઈ કોઈ વ્યક્તિ છે કોઈ ઊંચું હોઈ શકે કોઈ ખૂબ જ વ્હાઈટ હોય શકે બરોબર કોઈ ઊંચું અને વ્હાઈટ હોય શકે તો આ જે કંઈ પણ ઘટક છે વિદ્યાર્થી મિત્રો તે શું છે તેનું લક્ષણ છે છે તેની આગવી વિશેષતા રાખજો માની લો કે તમે ક્યાંક જાઓ છો બરોબર જેમ કે અમેરિકાના લોકો વ્હાઈટ હોય છે પછી આપણે કહીએ તો જે અમુક લોકો કાળા હોય છે અને આપણા દેશની અંદર વ્હાઈટ અને કાળા બંનેનું મિશ્રણ છે તો આ શું છે દરેકે દરેક લોકોનું આગવું વિશિષ્ટતા જેને આપણે શું કહીએ છીએ આપણી અંદર આપણે આપણી હાઈટ વધુ છે મારી હાઈટ માની લો કે ઓછી છે બરાબર કોઈકની હાઈટ વધારે હોય તો જેમની હાઈટ વધુ છે તે વધુ દેખાય છે ક્યારે જ્યારે તે લક્ષણ તેમનું છે તે શું થાય છે બહાર આવે છે વ્યક્ત થાય છે ત્યારે જ તે દેખાય છે તો લક્ષણના વ્યક્ત થવાની જે ઘટના છે તેને શું કહેવાય છે અભિવ્યક્તિ ત્યાંથી સમજો શું કહું છું કે લક્ષણના વ્યક્ત થવાની ઘટના જેમ કે અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યું છે કે વધુ કે ઓછી ઊંચાઈ બરાબર કોકની ઊંચાઈ ઓછી હોય તો તે તેનું લક્ષણ છે કોકની ઊંચાઈ વધુ છે તો તે તેનું લક્ષણ છે પણ આ લક્ષણનું જે વ્યક્ત થાય છે તે વ્યક્ત થવાની જે રીત છે કે ઘટના છે તેને શું કહેવાય છે અભિવ્યક્તિ હવે શબ્દ આવ્યો મહત્વનો કારકો શું છે મિત્રો કારકો તો વારસા માટે જવાબદાર એકમ જેને આપણે હવે શું કહીએ છીએ જનીન કહીએ છીએ જેમ કે ભાઈ માની લો કે ટી અને ટી આ કેપિટલ ટી ઊંચાઈ માટે છે આ સ્મોલ ટી એ નીચાપાણા માટે છે કે છોડ છે તે ઊંચો થશે કે નીચો થશે તે શેના ઉપર જવાબદાર છે આ કારકો ઉપર જેને હવે આપણે શું કહીએ છીએ મિત્રો જનીનો કહીએ છીએ તો જનીનો કોણે કીતા મતલબ કે આ કારકો છે તેને જનીન નામ કોણે આપ્યું તો તેને જનીન નામ જોનસેન નામના વૈજ્ઞાનિકે આપ્યું કયા વૈજ્ઞાનિકે આપ્યું વિદ્યાર્થી મિત્રો જોનસેન નામના વૈજ્ઞાનિકે કારકોને કારકોને શું નામ આપ્યું જનીન નામ આપ્યું તો કારકો કોણ કહેતું હતું

તમે નવમા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા છો કે રંગસૂત્રો જે છે તે શ્યાનું બનેલું છે તો રંગ સૂત્ર છે એ ડીએનએ પ્લસ પ્રોટીનનું બનેલું છે શેનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો ડીએનએ પ્લસ પ્રોટીન હવે ડીએનએ ની વાત કરીએ તો ચલો આ એક ડીએનએ છે બરાબર આ શું છે વિદ્યાર્થી મિત્રો ડીએનએ છે હવે આ ડીએનએ નો તમે કોઈ એક ટુકડો લો તો એને શું કહી શકીએ

એકમ છે જેને બીજું શું કહી શકીએ યાદ રાખશું આવ્યો પોઈન્ટ કે જેને આપણે ડીએનએ નો કાર્યકારી ટુકડો કહી શકીએ શું કહી શકીએ મિત્રો ડીએનએ નો કાર્યકારી ટુકડો ત્યારબાદ એક આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે યાદ રાખવા માટે જીન લોકસ શું છે મિત્રો જીન લોકસ ગુજરાતીમાં લખીએ તો જીન લોકસ લોકસ એટલે લોકેશન લોકેશન તમને મેપ તમે ફેંચતા હોય તો તમને ખ્યાલ હોય લોકેશન શું છે તો રંગસૂત્ર જે છે મિત્રો રંગસૂત્ર રંગસૂત્ર માની લો કે આ છે તેના ઉપર જનીન આવેલું છે તો આને શું કહેવાય જીન લોકસ કહેવાય કહેવાય શું વિદ્યાર્થી મિત્રો જીન લોકસ તો માની લો કે અહીં શું આવેલું છે રંગસૂત્ર ઉપર આ પોઈન્ટ ઉપર શું આવેલું છે જનીન આવેલું છે અને એ પોઈન્ટ ને શું કહેવાય જીન

જોનસેને ઓગણીસો ને નવની અંદર આપેલા છે જીનો અને ફિનોટાઇપ શબ્દો જીનો એટલે શું વિદ્યાર્થી મિત્રો તો જનીન બંધારણ જીનો એટલે જનીન બંધારણ ખાસ યાદ રાખજો જ્યારે હું તમને એક સંક્રમણ પ્રયોગ ભણાઈશ ત્યારે આપણે જીનો અને ફિનોટાઇપ વિશે વધુમાં વધુ માહિતી લઈશું હાલ ખાલી યાદ રાખી લઈશું મિત્રો કે જીનો એટલે જનીન બંધારણ કે જનીનના આધારે જે બંધારણ નક્કી થાય તેને કહેવાય જીનો તો ફિનો શું છે તો ફીનો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે સ્વરૂપ દેખાવ અને દ્રશ્યના આધારે જે બંધારણ નક્કી થાય તેને કહેવાય ફીનો ફરીથી કહું છું સ્વરૂપ દેખાવ અને દ્રશ્યના આધારે જે નક્કી થાય તેને ફિનો કહેવાય અને જનીનના આધારે જે નક્કી થાય તેને જીનો જી જનીન ફી સ્વરૂપ બરાબર યાદ રાખશું ત્યારબાદ છે સંયુગ્મી અને વિષમયુગ્મી તો ધ્યાન રાખશો બંનેમાં થોડોક ડિફરન્ટ છે કે બંને વૈકલ્પિક સ્વરૂપો સ્વરૂપો કેવા હોય સમાન હોય સરખા તો તેને શું કહેવાય સમયુગમી જેમ કે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી કે બંનેથી બંને કેવા હોય એક સમાન હોય તો તેને સમયુગ્મી પણ માની લો કે આ બંનેથી બંને કેવા હોય જુદા જુદા હોય મતલબ એક કેપિટલ હોય એક સ્મોલ હોય તો તેને આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો વિસમયુગમી કહી શકાય જો ફરીથી કહું છું સમયુગમી એટલે જોડમાં આવેલા બંને કારકો એક હોય એક જેવા હોય બંને કારકો તેને સમયુગમી કહેવાય જોડમાં આવેલા બંને જુદા જુદા હોય તો તેને વિષમયુગ્મી કહેવાય જો કે જોડમાં આવેલા બંને કારકો એટલે કેપિટલ ટી કેપિટલ ટી તો એ સમયુગ્મી બંને કારકો જુદા એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી તો વિષમયુગ્મી પછી પ્રભાવી જનીન કોને કહેવાય અને પ્રચન્ન જનીન કોને કહેવાય તો જે જનીન

તેને શું કહેવાય પ્રભાવી જનીન ફરીથી કહું છું કે ભાઈ બે વૈકલ્પિક કારકો પૈકી જે વૈકલ્પિક કારક પોતાનો પ્રભાવ દર્શાવે અથવા વ્યક્ત થતું હોય તેને શું કહેવાય પ્રભાવી કહેવાય તો હવે આ વ્યક્ત થાય છે તો આ કેવું રહે છે મિત્રો અવ્યક્ત રહે છે કેવું રહે છે અવ્યક્ત તો આ અવ્યક્ત રહે છે તો તેને આપણે શું કહી શકીએ પ્રચ્છન્ન જનીન કહી શકાય જો શું કહું છું પ્રભાવી જનીન તો બે વૈકલ્પિક કારકો પૈકી જે પોતે જે વ્યક્ત થાય છે અથવા જે પોતાનો પ્રભાવ દર્શાવે છે તેને આપણે શું કહીએ છીએ પ્રભાવી જનીન તો કોને કહીશું તો પ્રભાવી જનીનની હાજરીમાં શું કહું છું મિત્રો પ્રભાવી જનીનની હાજરીમાં જે જનીન અવ્યક્ત રહે અથવા જે વૈકલ્પિક કારક અવ્યક્ત રહે તેને આપણે પ્રચ્છન જનીન કહીએ છીએ તો આ શું હતું ખૂબ જ અગત્યના ખૂબ જ મહત્ત્વના એવા શબ્દોની ચર્ચા કરી છે તમને કોઈ પણ શબ્દમાં ક્યાંય પણ ભૂલ લાગે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો અને કંઈ ના આવડે તો મેં તમને મારા ત્રીજા વિડીયોમાં મારો કોન્ટેક નંબર આપ્યો છે તમે મને કોન્ટેક પણ કરી શકો છો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા લખતા હોય તો લખી નાખો પછી આપણે આગળ વધીએ

એક સંક્રમણ પ્રયોગ હવે આ પ્રયોગ એકદમ સિમ્પલ અને તમને એક વખતમાં આવડી જાય તેવો છે પણ તેના માટે થોડુંક ફોકસ તમારે વધુ કરવું પડશે અને આ પ્રયોગ એવું નથી કે આપણે અત્યાર સુધી ક્યાંય ભણ્યા નથી વિદ્યાર્થી મિત્રો તોરણ દસની અંદર તમે આ પ્રયોગ ભણી ચૂક્યા છો એક સંક્રમણ અને દ્વિસંક્રમણ લિંગ નિશ્ચયન આ બધું જ તમે મતલબ કે આ ચેપ્ટરનો પચાસ ટકા ભાગ તો તમે ધોરણ દસમાં જ ભણીને આવ્યા છો તો આપણે એને થોડુંક રિવાઈડ કરવાનું છે તો પહેલાં તો ડેફિનેશન જોઈએ કે એક સંક્રમણ પ્રયોગ શું છે તો એક સમયે એક જ લક્ષણ ત્યાંથી સમજો કે એક સમય એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો પ્રયોગ શું કહું છું વિદ્યાર્થી મિત્રો કે એક સમયે કોઈ એક જ લક્ષણ અને એ લક્ષણને જ ધ્યાનમાં રાખી અને જે પ્રયોગ થાય તેને આપણે એક સંક્રમ પ્રયોગ અથવા મોનોહાઈબ્રિડ ક્રોસ કહીએ છીએ ચલો બીજી વ્યાખ્યા કહી શકીએ એક જ જનીનનું વારસાગમન કે એક જ જનીનનું વારસાગમન થતું હોય તો તેને આપણે એક સંક્રમણ પ્રયોગ કહીએ છીએ ચલો આ પ્રયોગ શેના માટે હતો તો વટાણામાં ઊંચાઈ માટે

ખૂબ જ અગત્યના એવા ઘટકોનો ઉપયોગ કર્યો તો જેમને કારકો નામ આપ્યું તો તેમણે ઊંચા છોડ માટે કેપિટલ કારકો લીધા જેમ કે કેપિટલ ટી કેપિટલ ટી બરોબર એવી રીતે શુદ્ધ નીચા છોડ માટે તેમણે સ્મોલ લીધા જેમ કે સ્મોલ ટી સ્મોલ ટી બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આ જે કેપિટલ ટી કેપિટલ ટી છે તે બે જુદા જુદા જન્યો ઉત્પન્ન કરે જેમ કે કેપિટલ ટી કેપિટલ ટી બરોબર વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આ પણ બે જુદા જુદા ઉત્પન્ન કરશે તો પરફલન કરાવવામાં આવ્યું હતું શું કરાવવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો પરફલન હવે તમને હું કહી દઉં કે પરફલન કેવી રીતે કરાવ્યું હતું તો પરફલન છે તે બે પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરાવ્યું હતું કે ભાઈ વટાણો જે છે વટાણાના છોડ એ કેવા છે દ્વિલિંગી હોય છે કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો દ્વિલિંગી દ્વિલિંગીની તમને ખબર હોવી જોઈએ દ્વિલિંગી એટલે શું કે દ્વિલિંગી એટલે કે એક જ પુષ્પમાં नर અને માદા બંને પ્રજનન અંગ હાજર હોય શું કહું છું એક જ પુષ્પમાં नर અને માદા બંને પ્રજનન અંગ હાજર હોય તો તેમણે સૌ પહેલા ઇમેસ્ક્યુલેશન કર્યું ત્યારબાદ બેગિંગની પદ્ધતિ કરી અને તેના આધારે તેમણે શું કર્યું પરફલન કરાવ્યું હવે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ શું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી કેમ વિદ્યાર્થી મિત્રો તમે બહુ ડાયા છો બેટા તમે કાલનો વિડિયો જોયો હશે અને ના જોયો હોય તો તમે બેગિંગ અને ઇમેસ્ક્યુલેશન માટે ગઈ કાલનો વિડીયો જોઈ લો જેથી તમને અહીંયા સહુલિયત રહેશે તો તેમણે શું કરાવ્યું પરફલન કરાવ્યું તો પરફલન કરાયું તો તેમનું આપણે જે પરફલનનું નિરૂપણ છે તે નિરૂપણ શેમાં કરવું પડે તો નિરૂપણ છે ને વિદ્યાર્થીઓ આપણે ચેકર બોર્ડ પદ્ધતિ પ્રમાણે કરવું પડશે કઈ પદ્ધતિ ચેકર બોર્ડ પદ્ધતિ યાદ રાખશું કઈ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ચેકર બોર્ડ પદ્ધતિ બરોબર ચલો ચેકર બોર્ડ પદ્ધતિ આવી રીતે આપણે ચેકર બોર્ડ પદ્ધતિ ઉપયોગ કરી શકીએ આ સાઈડ શું આવશે વિદ્યાર્થી મિત્રો કેપ સ્મોલ ટી સ્મોલ ટી લખી નાખો આ સાઈડ કેપિટલ ટી કેપિટલ ટી લખી નાખો અહીંયા તમે આવી રીતે દર્શાવી શકશો નર અને માદા બંને માટે થઈને બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ચલો સંકરણ કરાવ કેપિટલ ટી સ્મોલ ટી તો શું મળશે કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી ચલો વિદ્યાર્થી મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી મતલબ અહીંયા જે પરિણામ પ્રાપ્ત થયા તે પરિણામ કેવા પ્રાપ્ત થયા વિદ્યાર્થી મિત્રો તો આપણે આપણે આને શું કહી દઈએ પેઢી કહીશું શું કહીશું મિત્રો પેઢી પહેલી સંતતિ પ્રથમ પેઢી બરોબર તો પ્રથમ પેઢી જે છે તે કેવી પ્રાપ્ત થાય છે તો યાદ રાખશું કે પ્રથમ પેઢીનું જે પરિણામ હતું વિદ્યાર્થી મિત્રો તેમાં સો ટકા ઊંચા છોડ પ્રાપ્ત થયા શું થયું સો ટકા ઊંચા છોડ પ્રાપ્ત થયા હવે મેન્ડેલને શું જોઈતું હતું મેન્ડેલને કંઈક અલગ પરિણામ જોઈતું હતું કે કાં તોક નીચા હોય કાં તોક ઊંચા હોય પણ આમને તો જે પ્રયોગ કરાવ્યો ને અને પરફલન કરાવ્યું તો પરફલનના પરિણામ સ્વરૂપ તેમને શું મળ્યું સોએ સો ટકા ઊંચા છોડ મળ્યા તો મેન્ડેલ બિચારા પાસા ઉદાસ થઈ ગયા શું થઈ ગયું ઉદાસ થઈ ગયા ઉદાસ થઈને કંટાળી ગયા હવે મારે કંઈક કરવું જ નથી આમાં કંઈ બરાબર અને તેમનું તેમ મૂકીને જતા રહ્યા શું કર્યું ભાઈ તેમનું તેમ મૂકીને જતા રહ્યા મતલબ કે છોડ જે હતા ને બગીચામાં વાયા હતા ને છોડ એરિયા છોડ એવા ને એવા મૂકીને જતા રહ્યા તો હવે એ છોડ મૂકીને જતા રહ્યા પછી શું થાય છે તો પછી ધ્યાન આપજો પછી શું થાય છે તો પછી અહીંયાથી માની લો કે આપણે આ બંને છોડ લઈ લઈએ બરાબર આ બે છોડ લઈએ કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી પ્રમાણે એક છોડ લઈએ બીજો છોડ એવો જ લઈએ કારણ શું છે કારણ છે કે આ તો બગીચાના છોડ છે બગીચામાં હવે સ્વફલન થાય છે શું થાય છે વિદ્યાર્થી મિત્રો સ્વફલન થાય છે આ છોડો વચ્ચે શું થાય છે સ્વફલન તો સ્વફલન એટલે શું સ્વફલન એટલે કુદરતી રીતે થતું હોય તેવું

કેપિટલ ટી સ્મોલ ટી ચલો હવે તેમની વચ્ચે સંકળ કરાવો તો કેપિટલ ટી કેપિટલ ટી બનશે વિદ્યાર્થી મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી બનશે પાછું કેપિટલ ટી સ્મોલ ટી યાદ રાખવાનું કે એક જ લક્ષણ માટેના જે એક જ લક્ષણ માટેના બે જનીનો હોય તો પ્રથમ કેપિટલ લખવાનું અને ત્યારબાદ પ્રચ્છન લખવાનું શું કહું છું સમજો કે એક જ લક્ષણ માટેના બે જનીનો હોય તો તે બે જનીનો પૈકી પહેલાં પ્રભાવી જનીન લખો ત્યારબાદ પ્રચન્ન લખો પણ એક જ લક્ષણ ના હોય તો એક જ લક્ષણ માટે ના હોય તો બરાબર વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખીશ પછી પાછું શું થશે સ્મોલ ટી સ્મોલ ટી મતલબ કે અહીં આપણને કુલ ત્રણ પ્રકારના અથવા કુલ ત્રણ પ્રકારના જનિઓ જોવા મળ્યા કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી ચલો કેટલા પ્રાપ્ત થયા તો કેપિટલ ટી એક છે તો એક કેપિટલ ટી આ સ્મોલ ટી બે છે તો બે અને સ્મોલ ટી સ્મોલ ટી એક છે ચલો આ તો શું થયું વિદ્યાર્થી મિત્રો આ તો એક રેશિયો મળી ગયો આપણને શું મળી ગયું રેશિયો મળી ગયો પણ આ રેશિયો આ રેશિયો જે મળ્યો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો આને આપણે જીનો ટાઈપ કહીશું કે ફીનો ટાઈપ કહીશું હા વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કહીશું ઝીનો ટાઈપ કહીશું કે ફીનો ટાઈપ કહીશું તમે વિચારો કે ઝીનો ટાઈપ શું હતું અને ફીનો શું હતું તો આ તો આપણે જનીનોના આધારે કીધું ને કે કેપિટલ ટી કેપિટલ ટી હોય તેવા તેવું એક પ્રાપ્ત થયું અહીંયા કેપિટલ ટી સ્મોલટી હોય તેવા બે પ્રાપ્ત થયા છોડ સ્મોલ ટી સ્મોલ ટી હોય તેવો એક છોડ પ્રાપ્ત થયો તો આ જે પ્રાપ્ત થયું ને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી યાદ રાખશું આ જે પ્રાપ્ત થયું તેને આપણે જીનો ટાઈપ કહીએ છીએ શું કહીશું જીનો તો સાહેબ આનું ફિનો શું થશે તો વિદ્યાર્થી મિત્રો ફીનો મતલબ શું ફીનો બે વસ્તુ હોય ફીનો શું હોય બે વસ્તુ ઊંચા અને નીચા શું હોય વિદ્યાર્થી મિત્રો ઊંચા અને નીચા તો અહીંયા તમારે એ પણ યાદ રાખવું પડશે જે હું અહીંયા લખી નાખું છું કે ભાઈ કેપિટલ ટી જે છે તે કેવું છે પ્રભાવી છે કેપિટલ ટી છે તે કેવું છે પ્રભાવી અને સ્મોલ ટી જે છે તે કેવું છે વિદ્યાર્થી મિત્રો પ્રચ્છન્ન છે કેવું છે પ્રચ્છન્ન મતલબ કે જ્યાં સુધી કેપિટલ ટી હશે જોડમાં ત્યાં સુધી છોડ કેવા બનશે વિદ્યાર્થી મિત્રો ઊંચા હશે તો અહીંયા તમે જુઓ કે ભાઈ કેપિટલ ટી કેટલા છોડમાં જોવા મળે છે તો ચલો એક બે અને ત્રણ મતલબ કે શું મળશે થ્રી જેમ ફોર ઊંચા છોડ જ્યારે એક છે તેની અંદર કેપિટલ ટી નથી તો કેપિટલ ટી છે નહીં તો ત્યાં કોનો પ્રભાવ જોવા મળશે સ્મોલ ટીનો મતલબ કે વન જેમ ફોર મતલબ કે આનું પરિણામ શું આવ્યું થ્રી જેમ વન તો જે થ્રી જેમ વન છે વિદ્યાર્થી મિત્રો તે છે આપણો ફિનો ટાઈપ શું છે મિત્રો ફીનો ટાઈપ ચલો ખ્યાલ આવ્યો તમને આટલા પોઈન્ટમાં કે આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો એક સંકરણ પ્રયોગ જેની અંદર શેના માટે કરવામાં આવ્યો હતો તો વટાણામાં ઊંચાઈના લક્ષણ માટે કરવામાં આવ્યો હતો જેમાં શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ લેવામાં આવ્યા હતા અહીંયા આપણે એફ ટુ પેટી કહી દઈશું વિદ્યાર્થી મિત્રો મારી ભૂલ થઈ ગઈ એફ ટુ પેટી શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ લેવામાં આવ્યા શુદ્ધ ઊંચા છોડના કારકો કયા હતા કેપિટલ ટી કેપિટલ ટી શુદ્ધ નીચા છોડ માટે સ્મોલ ટી સ્મોલ ટી જ્યારે તેમની વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું ત્યારે જે પરિણામ આપણને પ્રાપ્ત થયા તે કેવા મળ્યા એફ વન પેઢીમાં કેવા પરિણામ મળ્યા મિત્રો સો ટકા ઊંચા છોડ પ્રાપ્ત થયા કેવા થયા સો ટકા ઊંચા છોડ હવે આ જે છોડ છે મિત્રો આ છોડની અંદર શું કરાવવામાં આવ્યું સ્વફલન થયું આ છોડમાં કંઈ કરાવવામાં નહોતું આવ્યું જાતે થયું તું સ્વફલન તો સ્વફલન થયું તો એફ ટુ પેઢી પ્રાપ્ત થઈ એફ ટુ પેઢીની અંદર શું થયું તો એફ ટુ ભાગમાં છોડ કેવા મળ્યા મિત્રો ઊંચા અને એક ભાગમાં છોડ કેવા મળ્યા નીચા મતલબ કે આનું ટકાવારી પ્રમાણ જોવા જઈએ તો શું મળ્યું વિદ્યાર્થી મિત્રો પંચોતેર ટકા જેમ પચીસ ટકા ટકાવારી પ્રમાણે પરિણામ જોવા જઈએ તો પંચોતેર ટકા છોડ કેવા મળ્યા ઊંચા અને પચીસ ટકા છોડ કેવા મળ્યા નીચા પણ તેનું જનીન આધારિત જો બંધારણ જોવામાં જઈએ તો જનીન આધારિત જે રેશિયો થાય તેને શું કહેવાય તેને આપણે જીનો ટાઈપ કહીએ છીએ તો જીનો ટાઈપ કેવા મળે આ ખૂબ જ યાદ રાખવાનું છે નીટની અંદર આ જીનો ટાઈપ અને ફીનો ટાઈપ જ વધુમાં વધુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો આ યાદ રાખીશું અહીંયા મેં તમને એક સંકરણ પ્રયોગ ભણાવ્યો છે જે ખૂબ જ ખૂબ જ ખૂબ જ અગત્યનો હતો જો તમને આની અંદર કોઈ પણ જાતનો ડાઉટ આવે તો તમે મને કમેન્ટ બોક્સમાં લખજો યા મારો કોન્ટેક કરીને પણ પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ શું હતું આપણું એકદમ સિમ્પલ પોઈન્ટ હતો કે એક સંકરણ પ્રયોગ બરાબર વિદ્યાર્થી મિત્રો હું વિચારું છું કે તમને આવડી ગયું હશે તેમ છતાંય તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મેં કહ્યું તેમ તમે મને કોન્ટેક કરી કે કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો તમને જો મારા વિડીયો ગમતા હોય તો તમે જુઓ તમારા મિત્રોને પણ કહો તેમને કહો કે ભાઈ વિડીયો સારા છે અને આખું જીનેટિક્સ હું તમને ગુજરાતીમાં પૂરેપૂરી રીતે નીટ સાથે ભણવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ છતાં પણ તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ લાગતો હોય કે સર અહીંયા આમ નહીં પણ આમ આવે તો તમે મને કહી શકો છો બરાબર વિદ્યાર્થી માત્રો તો આજ માટે આટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પોઈન્ટની ચર્ચા કરીશું